નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માં જે ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચરના નાણાં પરત કરવાની જે આમનોંધ આવે છે એ આપણે આજે જોઈશું, જેના દાખલા આપણે પરીક્ષામાં પણ પૂછાઈ શકે. તો જોઈએ, સૌ પ્રથમ ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની આમનોંધ. તો એમાં પહેલી કન્ડિશન એ આવે કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે. તો જોઈએ, સૌ પ્રથમ બહાર પાડતી વખતે તો કે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે આમાં એવું આવે છે કે ડિબેન્ચરના નાણાં અરજીના અને મંજૂરીના બંને એક સાથે મંગાવવામાં આવે ત્યારે આ આમનોંધ વપરાય છે. અને બીજી આમનોંધ છે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. ખાલી જગ્યા ટકાના એટલે કે જેટલા ટકાના ડિબેન્ચર હોય એ ટકાવારી અહીંયા લખવામાં આવે છે. હવે રકમ કઈ રીતની આવશે? તો કે જેટલા ટકાના ડિબેન્ચર હોય મૂળ કિંમતે જ બહાર પાડવાના છે, એટલે કે જેટલા રૂપિયાનો મૂળ કિંમત હોય એટલા ડિબેન્ચર સાથે ગુણી દેવાના. ત્યાર પછી ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે, તો જેટલા ટકાના ડિબેન્ચર જમા છે એટલા જ ઉધાર કરી દેવાના, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હવે એ ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવવામાં આવે ત્યારે જેટલા ટકાના ડિબેન્ચર હોલ્ડર જમા છે એટલા જ થઈ જાય ઉધાર. બેંકમાંથી નાણાં ચૂકવવામાં આવે છે તેથી તે બેંક ખાતે જમા. આ એકદમ સિમ્પલ આમનોંધ હતી. ચાર આમનોંધ આવે છે, 3 માર્કમાં કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે આના દાખલા. ત્યાર પછી આ પહેલી કન્ડિશન હતી, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે. બીજી કન્ડિશન છે, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે. આપણે ડિબેન્ચરની પ્રીમિયમથી બહાર પાડવાના છે અને મૂળ કિંમતે પરત કરવાના છે. જોઈએ તો કે બહાર પાડતી વખતે પહેલી આમનોંધ, સેમ ટુ સેમ પહેલી બે આમનોંધ, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમનોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. અહીંયા ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા છે, એટલે બહાર પાડતી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ, આપણે શેર મૂડીમાં પણ જોઈ ગયા કે જામીનગીરી પ્રીમિયમ જમા થતું હતું, અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે એવું લખવામાં આવે છે. ત્યાર પછી ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે જેટલા ટકાના ડિબેન્ચર જમા હતા એટલા ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને ત્રીજું, હોલ્ડરને ડિબેન્ચર હોલ્ડરને રકમ ચૂકવવામાં આવે ત્યારે, તો કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ત્યાર પછી હવે આવે છે ત્રીજું, ત્યાર પછી ત્રીજી હતી કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં પાડે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે. આપણે પહેલું જોયું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે. બીજું જોયું, ડિબેન્ચર મૂળ પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે. અને હવે ત્રીજું છે, ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે. તો કે પહેલી આમનું સેમ ટુ સેમ, બહાર પાડતી વખતે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. એ જ રીતે જેટલી અરજી અને મંજૂરી જમા હોય એટલી જ ઉધાર, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. બીજી કન્ડિશનમાં હતું કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે, ત્યારે આપણે બીજી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું જમા કરેલું હતું. અહીંયા વટાવ આપેલું છે જેથી વટાવ થાય ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. હવે પરત કરવામાં આવે ત્યારે જેટલા ડિબેન્ચર જમા હોય એટલા જ ઉધાર, ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને છેલ્લે કે હોલ્ડરની ચૂકવણી કરવામાં આવે ત્યારે, તો કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ત્યાર પછીની આપણે આમનોંધ બીજી 3 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.